જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસજીઆઈ ઓનલાઈન ગુરુકુળ વતી હું ધર્મેશ શંખાવરા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો આ કેમેસ્ટ્રીના ઓનલાઈન વિડીયો સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ચાલી રહ્યું છે રાસાયણિક બંધન અને આણવીય રચના અને એમાં પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે વીએસ એપીઆર સિદ્ધાંત વેલેન્સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન બાહ્યતમ કક્ષામાં રહેલા

એક લોન હોય તો ત્રિકોણીય પિરામિડલ બે લોન પેર હોય તો કે સેપ બે લોન પેર છે તો સોરી કે સેપ ને આપણે બીજા નામે ઓળખીએ છીએ ચીચુડો એટલે પૂરું કરીએ અને પછી બે લોન પેર છે તો ટી સેપ અને ત્રણ લોન પેર છે તો સીધે સીધો આકાર એટલે કે રેખીય તો મિત્રો આ ચર્ચા કરી ચૂક્યા છે આજે આપણે પહોંચ્યા છીએ હવે છ નંબર ઉપર કે છ ઇલેક્ટ્રોન પેર હોય તો કઈ રીતે તો આપણે ચર્ચા કરીશું છ માટે તો છ અને મુખ્ય આકાર હંમેશા આપણે દોરીએ છીએ તો મુખ્ય આકાર જો દોરવો હોય છ માટે તો એનો આકાર કંઈક આવો થાશે એક સમ ચોરસ બનશે આ રીતે ન દોરવું હોય તો આ છે એ બંધ નથી જો કે આ જે આપણે દોર્યા છે એને આપણે બંધ ન કહેતા કારણ કે આપણે તો આ જનરલ છે ઓકે ચાર બંધ જોઈએ કે આ ચાર જે બંધ છે ઓકે અને એની ઉપર બે આ રીતે બી અને બી જ્યારે તમે એકબીજાને જોડવા છે તો આ રીતે જોડી શકો યસ તો તમે જોઈ શકો સમતલ્ય સમચોરસ બને છે અને ઉપર એક તો તમે આને આકાર છે મિત્રો આ રીતે દોરો તો વધારે તમને જોવાની મજા આવે જો દેખાય છે યાસ ચોરસ પિરામિડ હવે જો તમે આ ચારેય દિવાલને આમ જોડી દો તો તમને દેખાય છે પિરામિડ બને છે ઉપર અને સેમ એવો નીચે બનશે ચોરસ દ્વિ પિરામિડ જેવો બને છે તો એક પિરામિડ હોય તેની બાજુ કેટલી હોય ચાર હોય એવો ઊંધો પિરામિડ જોડી દો તો તળિયું તો બંનેનો સામસામે આવી જશે તળ્યું તો નીકળી ગયું ઓકે તો ચાર ઉપર બાજુ ચાર નીચે એટલે કે ટોટલ આઠ બાજુ હોવાથી આનું નામ શું પડે છે તો અષ્ટલકીય નામ થાય છે ને તો ઓએચ વડે પણ દર્શાવી શકીએ ઓક્ટા હાઈડ્રલ બંધારણને સિમ્પલ બંધારણ છે આવડી જાય ઓકે વાત કરીએ આપણે બોન્ડ પેર છ એ છ રાખીએ છીએ લોન પેર છે એ ઝીરો છે પછી ચેન્જ કરતા જઈએ છીએ તો હવે આ જગ્યાએ આપણે પાંચ રાખશું તો લોન પેર એક છે અને આ જગ્યાએ લોન પેર છે મિત્રો આમાં હવે આપણે વધારે નીચે નથી આપણે સુધી તો ગયા છીએ આમાં પહેલી વાર એવું થાય છે બે સુધી નથી જવાનું કારણ શું છે આગળ આપણે અભ્યાસ કરશું એટલે ઓટોમેટિક ખબર પડશે અણુ નો પ્રકાર લખવો છે એ બી સિક્સ એ બી ફાઈવ હવે તમને આ એમને કઈ ને ફટાફટ તમને માઇન્ડમાં આવી જતો હશે ચલો મિત્રો આકાર લખવો છે આકાર તો મુખ્ય આકાર જનવાયર્ય એટલે કે ઓક્ટાહાઇડ્રલ અષ્ટલકય જેને ઓ વડે દર્શાવીએ છે અષ્ટફલકીય અષ્ટફલક એસએફ સિક્સ એસ એફ સિક્સ બહુ દાણ ઓછા છે તો સાથો સાથ આપણે એની ચર્ચા કરતા જશું ચલો એસએફ સિક્સ છે તો એના માટે આપણે ઇલેક્ટ્રોન પેર બોન પેર લોન પેર ગણવી છે તો ઇલેક્ટ્રોન પેર બોન પેર એન્ડ લોન પેર ચલો મિત્રો ઇલેક્ટ્રોન પેર જોશું પેલા સ્ટાર્ટિંગ કરશું ઇલેક્ટ્રોન પેર થી સલ્ફર છે તો છ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય છ એકલ બંધી પણ છ વીજ કંઈ નથી ઝીરો ભાગ્યા બે છ ને છ બાર ભાગ્યા બે એટલે કે છ બોન્ડ પેર મિત્રો બોન્ડ પેર કેટલી છે તો મુખ્ય પરમાણુ મધ્યસ્થ પરમાણુ ઉપર હાથ રાખી દો તો બાકીના કેટલા વધે છ તો છ માંથી છ જાય ઝીરો છ છ ઝીરો છે ને સિમ્પલ તો યાદ રાખો મિત્રો આ બધા જે દાખલા છે એકદમ સરળ પડશે એકદમ સરળ પડશે તમને આવડી જશે એટલું બધું કંઈ ખાસ અઘરું છે નહીં આવે એટલે હંમેશા આવો આકાર દોરવાનો ચલો આકાર દોરાઈ જાય છે તમને દેખાય છે ચોરસ છે અને ઉપર નીચે એક પિરામિડ મીન્સ લંબ છે એક ચોરસ આમ ધરી લ્યો ઉપર એક લંબ અને એક આ રીતે નીચે છે ને તો આ રીતે છે હવે શું કરવું છે તો એના પછી અષ્ટફલ પછી બીજો આકાર કેવો છે તો એક લોન પેર આવે છે તો એક લીટો કોઈ પણ ભૂસી નાખે માની લ્યો આ લીટો હું ભૂસી નાખું છું તો મિત્રો આકાર કેવો થયો જોવો જોઈ પિરામિડ એક્ઝેક્ટ પિરામિડ થાય છે કે નહીં યસ ચોરસ પિરામિડલ તો તમે લખી શકો લખી શકો ને સમચોરસ પિરામિડલ સમ ચોરસ અથવા તો ચોરસ પિરામિડલ લખો તો એ પણ ચારે પિરામિડલ સમચોરસ પિરામિડલ કારણ કે ચારે ચાર બાજુ સરખી છે ચોરસ છે સમચોરસ પિરામિડલ ઉદાહરણ તરીકે જોઈએ એક્સી ઓ એફ ફોર મિત્રો અઘરું ઉદાહરણ છે ખાસ ધ્યાન આપજો બારમા ધોરણમાં પણ રિપીટ થવાનું છે પી વિભાગના તત્વોમાં ઝેનોન ઝેનોન છે એટલે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય આઠ પ્લસ એકલ બંધ થી જોડાયેલા એકલ બંધ જોવાના છે મિત્રો એકલ બંધ કેટલા છે આ તો ન ગણાય ને યસ હેલોજન જ જોવાના તો ચાર ખાસ ધ્યાન આપજો ઓક્સિજન દ્વિબંધ હાઇડ્રોજન અને હાઇડ્રોજન અને હેલોજન જ લેવાના હોય તો હાઇડ્રોજન અને હેલોજન માં ખાલી આ ચાર જ છે આ તો ન આવે વીજભાર ઝીરો ભાગ્યા બે આઠ ને ચાર આઠ ને ચાર બાર ભાગ્યા બે છ બોન્ડ પેર ગણવી છે હવે બધા ગણશું ઝેનોન સિવાયના બધા ગણવા તો ચાર ને એક પાંચ છ માંથી પાંચ જાય એક મિત્રો ખાસ ધ્યાન આપજો અત્યાર સુધી આવા બહુ ઉદાહરણ ઓછા એવા છે ખાસ ધ્યાન આપશું આઠ ઝેનોન છે બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન હોય ઓક્સિજન છે દ્રિબંધ એટલે આપણે તો કઈ માથાકૂટ કેટલા બંધ યાદ રાખવા સિંગલ બંધમાં ક્યાં ક્યાં હોય પાંચ જ પરમાણુ હાઇડ્રોજન ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડીન આ પાંચ જ હોય તો છે ફ્લોરિન યસ કેટલા છે ચાર એ સિવાયના કોઈ લેવાના નહીં ભાગ્યા બે આઠ ને ચાર બાર ભાગ્યા બે છ બોન્ડ ગણો છો તો ઝેનોન સિવાયના બધા પરમાણુ ગણવાના પછી ગમે એટલા બોન્ડ થી જોડાતા હોય ડઝન મેટર આપણે જોવાનું જ નથી આપણે પડવાનું થતું પણ નથી સો ટ્રીક છે સો ટ્રીક મુજબ જઈએ ઝેનોન સિવાયના પરમાણુ ચાર ને એક પાંચ પાંચ છ માંથી પાંચ જાય એક છ માંથી પાંચ જાય છ માંથી પાંચ જાય તો મિત્રો આ રીતે જો આકાર કેવો થાય છે આ મુજબ આકાર છે અલગ અલગ થાય છે તો અલગ અલગ હેલોજન બધા આવશે આ પણ આપણે જ્યારે હેલોજન સંયોજન અભ્યાસ કરશું મિત્રો હેલોજન મીન્સ સાત આપણે પી વિભાગના તત્વો અભ્યાસ કરશો ત્યારે સમૂહ હેલોજન જયારે અભ્યાસ કરવાનો છે ત્યારે ખૂબ જ મોટી માત્રામાં આવશે ચલો વાત કરીએ છીએ આપણે તો એક વાર આપણે એની ઇલેક્ટ્રોન પેર પેર કોઈ પણ એકલ માટે ગણી લઈએ સીએલ એફ ફાઈવ સીએલ એફ ફાઈવ છે સીએલ એટલે કે સાત ઇલેક્ટ્રોન પ્લસ એકલ બનતી પાંચે પાંચ હેલોજન વીજભાર જીરો ભાગ્યા બે સાત ને પાંચ બાર ભાગ્યા બે એટલે કે છ છ માંથી કેટલા સિમ્પલ મિત્રો આવી ગણતરી તમારે કરવાની છે જેને કારણે એકદમ આસાનીથી એકદમ આસાની સાથે તમે દાખલા ગણતરી કરીને એના આકાર એને બધી માહિતી અલગ અલગ છે એ ગણી શકીએ ચલો લાસ્ટ જોઈએ સોરી માટે છે ચાર અને બે તો હવે તો આનો આકાર મિત્રો સમતલ્ય સમચોરસ કઈ રીતે તો જો પેલા આપણે ઓલરેડી ચર્ચા કરી ચુક્યા છીએ યસ આ રીતે દોરવાનું યાદ છે ને હવે એક લોન પેર હોય તો આપણે આજ કે લોન પેર મૂકી હતી તો લોન પેર આકારમાં ભાગ લે ને હવે ખાસ સમજો મિત્રો લોન પેર છે આકારમાં ભાગ ન લે સિમ્પલ હવે તો એવું હોય તો આ સ્ટ્રક્ચર થોડુંક મોટું દોરું ધ્યાન આપજો બધાય ચલો આ રીતે બંધ હતા પહેલી લોન પેર હું આ જગ્યાએ મૂકું છું આ બંધ કાઢીને આ જગ્યાએ હું પહેલી અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં મૂકું છું તો મિત્રો યાદ છે તમને યાદ કરો વીએસપીઆર સિદ્ધાંત બોન્ડ પેર બોન્ડ પેર પાકર્ષણ સૌથી ઓછું એના કરતાં વધારે બોન્ડ પેર લોન પેર ને સૌથી વધારે લોન પેર લોન પેર એનો મતલબ આ લોન પેર છે બીજી મૂકવી છે લોન પેર તો ક્યાં મૂકશું અરે ભાઈ બેને ભેગુંય નહીં ભળે ને નો આંકડો છે તો એવી જગ્યાએ મૂકો કે સૌથી વધારે ડિસ્ટન્સ રે જો હવે અહીંયા એ પરમાણુ ધારો તો બી પરમાણુ બી બી અને બી બંધ આ જગ્યા હશે ચાલો આમ છે અને એક બી છે તો એક કોઈ પણ એક બી કાઢીને ત્યાં લોન મૂકવી છે તો આ બધા કેવા ખૂણે હશે તો સમતલ હતું આ તો સમતલ છે ને અને આ એને લંબ છે એટલે આ સમતલ એને લંબ હતી તો એનો મતલબ આ બધાને નાઇન્ટી એંગલ જ હોય આ લોન પેર આ બી નાઇન્ટી એંગલ લોન પેર આ બી એ પણ નાઇન્ટી એટલે કે નેવું

તો આકાર થઈ ગયો સમતલ્ય સમ ચોરસ સમય સમચોરસ આપણે આપણી પાસે સમતલ્ય સમચોરસ આવડી જાય કે નહીં તો આવા મિત્રો ઉદાહરણ તમે સીધી રીતે જ કે કોઈ પણ લખો છો તો ખાસ તમારે આ રીતે બંધારણ બનાવતા આવડતું હોવું જોઈએ કે માની લો અષ્ટફલકી આવે એટલે આજ રીતે દોરી નાખશું એક લોન પેર આવે તો જો આમ પછી જોડી શકું ને આમ જોડો તો તમને દેખાય કે આ કેવું છે ચોરસ પિરામિડલ છે પરંતુ બે લોન પેર હોય તો આપણે શું કરીએ આ ઈરેઝ કરશું સાથે સાથે ઉપરનો બંધ પણ ઈરેઝ કરશું તો હવે જોવો જોઈએ પિરામિડ જેવું કઈ ન બને આ તો ચોરસ બની ગયું સમતલ્ય સમ ચોરસ સમતલ્ય સમ ચોરસ તો આવા કોઈ પણ ઉદાહરણ છે એ આમાં આવી શકે ચલો જોઈએ આપણે ઉદાહરણ લઈએ એક એક્સ સી એફ ફોર ચલો ઇલેક્ટ્રોન પેર ગણશું મિત્રો ઝેનોન આઠ હેલોજન ચાર વીજ બાર ઝીરો ભાગ્યા બે આઠ ને ચાર બાર ભાગ્યા બે એટલે કે છ છ ચલો બોન્ડ પેર ગણીશું બોન્ડ પેર ચાર અને લોન પેર ગણીએ છીએ તો બે છ ચાર બે છ ચાર બે એનો મતલબ બેસ આકાર કેવો હશે સમતલ્ય સમચરસ એક્સીએફ નો એક્સીએફ ફોર નો આકાર જોઈએ છે તો એક્સીએફ ફોર આવો હશે એક્સીએફ ફોર જોવું છે તો આવું હશે અને બે શું હશે તો બે લોન પેર હશે એક ઉપર અને એક આ રીતે નીચે જે આકારમાં ભાગ નહીં લે આકાર કેવો થશે સમતલ્ય સમચરસ મિત્રો હવે આ જગ્યાએ આવું શું કામ શક્ય નથી આપણે અલગ પેન લખીએ કે આપણે એમ કહેવું છે કે આ જગ્યાએ ત્રણ અને આ જગ્યાએ ત્રણ કારણ કે આ આપણે શું આ બે સુધી જઈ શકીએ છીએ ને તો આ ચાર તો આ બે શું કામ શક્ય નથી આપણે એમ કેવું છે કે આ જોવા જ નથી મળતું એનું મુખ્ય કારણ મિત્રો સિમ્પલ છે જો આ લોન પેર હતી લોન પેર લોન પેર અપાકર્ષણ યાદ છે ને તો ફરજિયાત ક્યાં ગોઠવવી પડી એકસો એસી ડિગ્રી ચાલો હાલો બે ગોઠવાઈ ગઈ હવે આ બે છે ને ત્રીજી લોન પેર લેવો છો ચોથી તો પછી વિચારશું ને ત્રીજી લોન પેર આવે છે એક ઘરમાં બે વહુ તો હતી જ ત્રીજી એવી હવે વધારે જડે ને તો ક્યાં જો બે છે બે ડિગ્રી છે ત્રીજીને ક્યાં રાખશો જો ત્રીજી આ છે એને એક બે ત્રણ ચાર એકસો કેવા નેવું ડિગ્રી છે આ લોન પેર છે એને આ બી નેવું ડિગ્રી છે આ બે જ એકસો છે તો એનો મતલબ તમે પેર આ જગ્યાએ આ જગ્યાએ આ જગ્યાએ એ ક્યાં જગ્યાએ ગોઠવશો બધા નેવું ડિગ્રી થાય એટલે કે આવી જગ્યા થશે ને બે લોન પેર ઓલરેડી છે એકસો એસી ડિગ્રી હવે તમે મૂકશો એટલે નેવું ડિગ્રી થશે તો આનો તો મરો થઈ જાય કારણ કે નેવું ડિગ્રી એટલે અપાકર્ષણ સૌથી વધારે તો અપાકર્ષણ ને કારણે જો માની લો આમ દૂર જાય તો આની નજીક આવી ગઈ તો ત્યાંથી અપાકર્ષણ તેનો મતલબ ગોઠવાય જ નહીં એવું શક્ય નથી કારણ કે એટલી નજીક નજીક કોઈ દિવસ લોન પેર ગોઠવાય જ નહીં તો કોઈ દિવસ લોન પેર વધારે આવી શકે નહીં બંધારણ આવે નહીં તો મિત્રો બંધાણ શક્ય નથી તો માત્ર છ માં ત્રણ જ બંધાણ શક્ય છે અષ્ટફલકીય એક લીટો ભૂતસુ એટલે ચોરસ પિરામિડલ અને હજી એક લીટો ભૂતસુ એટલે કે બે લોન પેર આવશે એટલે કે સમતલ્ય સમચોરસ અષ્ટફલકીય સમચોરસ પિરામિડલ અને સમતલ્ય સમચોરસ તો મિત્રો ઉદાહરણ એ સેલા છે ફટાફટ આવડી જાય ગોખવાના નથી ઉદાહરણ ઉપરથી આપણે આકાર લેવાનો છે ઉદાહરણ યાદ રાખવાના નથી ચાલો છેલ્લી આપણે ઇલેક્ટ્રોન પેર નો અભ્યાસ કરવાનો છે ઇલેક્ટ્રોન પેર નંબર સાત તો મિત્રો લાસ્ટ અને છેલ્લું આપણે જે કહેવાય છે ઇલેક્ટ્રોન પેર સાત હોય ત્યારે કેટલું તો મિત્રો આ બહુ ઓછું તમને આપેલું હોય છે પણ છતાં આપણે અભ્યાસ કરવાનો છે ઇલેક્ટ્રોન પેર સાત હોય ત્યારે સાત હોય ત્યારે મિત્રો એનો મુખ્ય આકાર છે ઈ પેન્ટાગોનલ બાય પિરામિડલ હોય છે પેન્ટાગોનલ બાય પિરામિડલ આ રીતે કે કોણિયા છે અને ઉપર અને નીચે એક એક પરમાણુ જોડાયેલો હોય છે છે અને અને ઉપર નીચે એક એક પરમાણુ જોડાયેલો ક્લિયર તો હવે કે પંચકો વચ્ચે એ જોડી દે તો એની સાથે બી કઈ કઈ જગ્યાએ હશે બી આ જગ્યા હશે એના બોન્ડ આ બોન્ડ થશે મિત્રો હજી યલો કલર છે બોન્ડ નથી એ તો માત્ર આકાર દર્શાવવા માટે દોર્યા છે ને તા પિંક જે છે એ આપણા રિયલ બોન્ડ થશે તો આ કહીને આ તો થઈ જશે એટલે આપણો રિયલ બોન્ડ કયો થશે તો આ થશે બી અને સેમ આ જગ્યાએ પણ એમ જ તો આ થશે બોન્ડ આપણો બી તો જો મિત્રો પંચકોણ છે અને ઉપર એક લંબ એક પંચકોણ એક કાગળ કાપો એને લંબ ઉપર રાખો એક અને એક આમ નીચે લંબ રાખો તે થઈ ગયું પેન્ટાગોનલ બાય પિરામિડલ પેન્ટાગોનલ

છે એની બદલે એક એક ઓછું કરશું ને સાત તો સાત નહીં ચાલે છ રાખીએ તો આ જગ્યાએ એક તો આકાર શું અણુનો પ્રકાર શું થશે એ બી સિક્સ અને ઈ થઈ જશે ઓકે ધ્યાન આપો મિત્રો મુખ્ય આકાર જળવાઈ રહ્યો આઈએફ સેવન આઈ એફ સેવન ચલો ગણવો છે એનું ઇલેક્ટ્રોન પેર ગણીએ ઇલેક્ટ્રોન પેર તો આ એટલે સાત વત્તા હેલોજની સાત વીજભાર નથી ભાગ્યા સાત સાત એટલે કે ઇલેક્ટ્રોન પેર કેટલી આવે છે સાત ચૌદ ભાગ્યા બે એટલે કે સાત સાત ચલો હવે મતલબ એક હશે નહીં સેવન માઇનસ સેવન ઇઝ ઇકવલ ટુ ઝીરો તો મળી ગયું આકાર કેવો હશે પેન્ટાગોનલ બાય પિરામિડલ હશે હવે ચર્ચા કરવાની છે ને પછી અઘરું છે થોડુંક ધ્યાન આપજો મિત્રો કે તમારી પાસે એક આકાર આવો છે એ પરમાણુ આ છે બી પરમાણુ આ રીતે જોડાણો છે ધ્યાન આપજો વ્યવસ્થિત પંચકોણ થઈ ગયું જો યસ દેખાય છે પંચકોણ આ પંચકોણ છે અને એને હજી બે લંબ એક આ અને આ એને લંબ ચલો એને બે લંબ

તો હવે કઈક આવો આકાર બને જો આ નીચે આવવાની બદલે સીધો જતો રહો આકાર આવો બને તો મિત્રો આકાર કોના જેવો છે યાદ કરો જોઈએ તો તો આ આકાર તમે માર્ક કરો તમને યાદ હોવો જોઈએ આવો આકાર તમે અભ્યાસ કરી ચુક્યા છો આકાર કોનો હતો અષ્ટફલકીય પણ આ જે ચોરસ હતું એક્ઝેપ્ટ સમ ચોરસ હતું યાદ છે પણ આમાં સમચોરસ નથી જો આ બંને બાજુ એકબીજાને છેદવાની છે આ બે સમાંતર બાજુ છે સમાંતર બાજુ છે તો આ બાજુ તો આમ જતા જતા ભેગી થઈ જશે તો આ પ્રકારનો છે અષ્ટફલક જેવો જ આકાર છે પણ થોડોક બગડી ગયેલો અષ્ટફલક કરતા થોડોક બગડી ગયેલો એટલે જ એનું નામ છે વિકૃત અષ્ટફલક ડિસ્ટોરેટેડ ઓક્ટાહાઇડ્રલ ઇંગ્લિશમાં શું કહેવાય ડિસ્ટોરેટેડ ઓક્ટાહાઇડ્રલ વિકૃત અષ્ટફલકે થોડો થોડોક આકાર બગડી ગયો છે ઉદાહરણ જોવું છે મિત્રો ઉદાહરણ લેશો આપણે ઝેનોન 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 છે છે ઇલેક્ટ્રોન ગણીએ ક્યાં આવશે નિષ્ક્રિય વાયુમાં આવશે ને એટલે કે આઠ અરે ઝેનોન સોરી ઝેનોન લખવાની જરૂર નથી ચાલો હવે લખ્યું છે તો આ જગ્યાએ લખી નાખી ઇલેક્ટ્રોન પેર ગણવી છે ને ચલો ઝેનોન માટે આઠ વત્તા એકલ બનતી જોડાયેલા છીજ આવે છે બોન્ડ પેર ની ગણતરી કરો મિત્રો ઝેનોન સિવાયના છ તો હવે તમે લોન પેર ગણી શકો કે નહીં સાત માંથી છ જાય તો એક જોવા જોઈએ સાત છ આકાર કેવો થશે વિકૃત ૃત અષ્ટલક્ય થોડોક અલગ છે એટલા માટે એનું નામ છે વિકૃત તો મિત્રો આ રીતે કોઈ પણ આપેલા હોય અણુ તમે એનો આકાર ફટાફટ ગણતરી કરી શકો ખૂબ જ ઝડપથી ગણતરી કરી શકો તમને આકાર આપી છે તો તમે એના વચ્ચેના ખૂણા ગણી શકો ને તો કોઈ પણ આકાર આપ્યા છે કોઈ પણ ખૂણા આપ્યા છે કોઈ પણ બોન પેર લોન પેર અણુનો પ્રકાર આકાર ઉદાહરણ કોઈ પણ માહિતી મિત્રો કેમ નથી પૂછતા હવે તમે ખૂબ જ ઝડપથી કહેવાય ને ખૂબ જ ઝડપથી તમે ગણતરી કરી શકો જેને પ્રોબ્લેમ છે મિત્રો ફરી એકવાર આ એક ચર્ચાનો વિષય છે તો એકવાર એકવાર ફરી આપણે ચર્ચા ઘણી વાર આ એફ સેવન છે અને આ બે સંયોજનો સમજાતા ઓછા હોય છે તો એના માટે ફરી એકવાર જે વ્યક્તિઓને થોડો પ્રોબ્લેમ છે તો એ વ્યક્તિઓ માટે ખાસ આપણે ફરી એકવાર ગણશું ચાલો મિત્રો ધ્યાન આપજો બીજો આ આ ત્રીજો ચોથો અને પાંચમો તમે પાંચ ને જોડી દો એકબીજાને એટલે કઈક આવું બંધાણ બનશે તો લોકો આને બહારની બાજુ દોરી એટલે પંચકોણ વ્યવસ્થિત દેખાય તો જુઓ તમે પંચકોણ બને છે અને આપણે નીચે જવાનું છે છે પંચકોણ બની જાય હવે એને બે લંબ હશે એટલે એક ઉપરની બાજુ લઈ જાય અને એક એફ નીચેની આવે નીચે છે તો હું ડોટેડ એટલા માટે કે તમે કોઈ પણ વસ્તુ હોય તો નીચે હોય તો આપણે પરમેનન્ટ દેખાય નહીં ને પરફેક્ટ દેખાય નહીં આ રીતે છે તો હું આમ પેન રાખું છું તો આ પેન તમને આખી નો દેખાતી કારણ કે વચ્ચે આ હાથ નડે છે યસ કાગળ આ રીતે છે તો આટલો ભાગ એની નીચે છે ને એટલે ડોટેડ લખ્યું છે બીજું કઈ નહીં થ્રીડીમાં જોવાનું છે યસ મિત્રો હવે આ તમને બંધારણ આવડી ગયું હોય તો આ એફ ને ભૂલી જાઓ કારણ કે અહીંયા શું મૂકવી છે હવે લોન પેર મૂકવી છે તો જો આ એફ ન હોય તો આને સીધે સીધું આમ જવું પડે કે નહીં કારણ કે આ જગ્યાએ આપણે લોન પેર મૂકવી છે તો માની લ્યો આ એફ સેવન પૂરું છે પેન્ટાગોનલ બાય બની ગયું હવે એક્સીએફ સિક્સ ની વાત કરું છું તો ઝેનોન એની સાથે હું પેલા એફ સેવન લખી નાખું એટલે તમને વધારે ઝડપથી સમજાઈ જાય ઓકે એટલે એફ સેવન લખું એટલે તમને ખૂબ જ ઝડપથી સમજાઈ જાય એફ એન એફ ચલો મિત્રો ખાસ ધ્યાન આપજો હવે શું કરવાનું છે તો જાણીએ છીએ કે કોઈ પણ એક જગ્યાએ આપણે લોન પેર મૂકવી છે એટલે આપણે સરળતા ખાતર આ જગ્યાએ મૂકશું એટલે આકાર આપણે જોઈ શકાય કારણ કે આ થ્રીડીમાં હોય છે તમે હકીકતમાં ગણો તો ઓટોમેટિક સરખો જ બનતો હોય છે તો આ જગ્યાએ મારે લોન પેર મૂકવી છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં મૂકવું છે જે આકારમાં ભાગ નથી લેતું તો હવે તમે આને જોવો છો આકાર કેવો થાય છે હવે આમ જવાને બદલે જો નીચે જતા હતા ને એની બદલે હવે સ્ટ્રેટ હું જઈશ કે નહીં યસ તો જો ચોરસ બને છે તમે જોશો ચોરસ તો ચોરસ કઈક આ મુજબનું છે અને ઉપર નીચે લંબ તો છે જ બે લંબ હવે વ્યવસ્થિત દોરી નાખ્યું પેલા ત્રાસુ દોરવાનું કારણ શું હતું મિત્રો આ લંબ ત્રાસુ એટલા માટે કે જો આમ સ્ટ્રેટ દોરું ને તો આ બોન્ડ છે ને એની ઉપર જલો બોન્ડ આવે એટલે થોડુંક ક્રોસમાં એટલે દોરવું પડે કે આ બોન્ડ તમને દેખાય તો બસ તમે જો અષ્ટફલકીય આકાર આર્યો આ થોડોક બગડેલો છે એટલે આ કહેશું વિકૃત અષ્ટફલકીય અને આ છે નોર્મલ અષ્ટફલકીય તો મિત્રો આકાર અગત્યના છે તમે થોડુંક ધ્યાન આપશો એટલે બધા આવડી જશે તો મિત્રો આપણે ઘણા આકાર જોયા છે ટેક્સબુકમાં નથી આપેલા એ સિવાયના આપણે ઘણા ઢગલો જોયા છે તો મિત્રો જે ડબલ નીટમાં આમાંથી એક ક્વેશ્ચન હંડ્રેડ હોય જ છે હંડ્રેડ તો આશા કરું આ એક ક્વેશન એટલે કે મિનિમમ ચાર માર્ક્સ કારણ કે જે તો બબે ક્વેશન હોય છે તો ચાર થી આઠ માર્ક્સ મિત્રો એક ખાલી કોષ્ટકમાંથી પૂછાય છે તો આશા કરીએ આમાંથી આપણે માર્ક્સ કવર કરવાના છે અને કરશું જ તો મળશું મિત્રો હવે નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ગુડ બાય ઓલ ધ બેસ્ટ જય સ્વામિનારાયણ